બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલ 40 જેટલી દુકાન ધરાવતા વેપારીઓને કોવિડ-19ના લીધે રાહત મળી છે. ધાનેરા શહેરની જૂની અને જાણીતી બજાર એટલે કે લાઇબ્રેરી વિસ્તાર. જોકે હાલ આ જૂની બજાર અને બજારના વેપાર પર બરબાદીના વાદળો મંડરાઈ રહ્યા છે. 40 વર્ષથી આ વિસ્તારમાં વેપારીઓએ પોતાની દુકાન લઈને બેઠા છે. જોકે આ પુસ્તકાલયના મકાનની ફરતે દુકાનો બનાવતા આ જગ્યા વાણિજ્ય હેતુ માટે ઉપયોગમાં લેવાતા મામલો જિલ્લા કલેક્ટર તેમજ ગુજરાત નામદાર હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. જેના કારણે ગત 6 જાન્યુઆરી 2020ના રોજ ધાનેરા સિટી સર્વે કચેરી દ્વારા બંધુ સમાજ સાર્વજનિક પુસ્તકાલયના કબજાદારોને જાણ માટે નોટિસ આપવામાં આવી હતી અને 10 દિવસના દુકાનોનો કબજો ખાલી કરવા માટે આ નોટિસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. વર્ષોથી પોતાના ધંધા રોજગાર ચલાવતા વેપારીઓને આ નોટિસ રાતા પાણીએ રોતા કર્યા હતા. ત્યારે આ મામલે ફરી ગત દિવસોમાં 14 જુલાઈ સુધી તમામ દુકાનોનો કબજો પોલીસ બંદોબસ્ત સાથે લેવાનું નક્કી કરાયું હતું. જોકે હાલ કોરોના મહામારીના લીધે તમામ રેવન્યુ સ્ટાફ તેમજ પોલીસ તંત્ર કોવિડ-19ની કામગીરીમાં રોકાયેલું હોવાથી એકવાર ફરી આ સંકટ અત્યારે હંગામી ધોરણે ટળી ગયું છે. ધાનેરા શહેરમાં પણ હાલ 6 જગ્યા કન્ટેનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાય છે. ત્યાંથી તમામ જગ્યા પર પોલીસ બંદોબસ્ત હોવાથી પોલીસ કર્મી હાલ કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટેની કામગીરી કરી રહ્યા છે. આ સિવાય બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાના પોઝિટિવ કેસોનો આંકડો 450 થવા આવ્યો છે અને તેના લીધે બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું છે. જેના કારણે હાલ પૂરતી બંધુ સમાજ સાર્વજનિક પુસ્તકાલયને ફરતે આવેલી દુકાનોનો કબજો લેવાની કામગીરી મુલતવી રાખવામાં આવી છે.